સંબંધ સંબંધ ઘણા જ પ્રકારનો છે. કોઈ સાથે રક્તનો છે, કોઈની સાથે પરસેવાનો છે, કોઈની સાથે નફરતનો છે, કોઈની સાથે પ્રેમનો છે, કોઈની સાથે કરુણાનો છે, કોઈની સાથે વિભાવનો છે, કોઈની સાથે ઈર્ષાનો છે, અને કોઈની સાથે આમ કોઈ કારણ વગરનો છે. એ સંબંધ છે. સંબંધ બે વ્યક્તિઓને, બે સભ્યતાઓને, બે કુટુંબને જોડતો છે. તમે જુઓ, બાલાણી પરિવાર એ એક પરિવાર હશે, આવ્યું હશે ત્યારે એક હશે, પણ જે ચેતના, જે તુલસી દાદા ગયા એને ત્યાંથી જોતી વખતે આખી એમની માટે તમે દાદા, કાકા, મામી, માસાના કેટલા બધા થાય, પણ આમ તમે સમગ્રતાથી, હું અહીંયા છું ને તમને હું જોઉં તો મને તમે એક 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 વ્યક્તિને, પણ સમગ્ર ભાલાણી પરિવારની ચેતના લાગો, આખું આખું વર્તુળ તમે લાગો, એવા આપ સૌ છો. અને સૌથી સરસ મજાની તો આ કુટુંબ લીલીછમ તો છે, પણ આજે લીલા કપડાં પહેરીને સ્ત્રીઓએ સાબિતે કરી દીધું છે કે અમારી હાજરી તક એ આ કુટુંબ લીલું છે. અને મને એ તમામ સ્ત્રીઓને હું વંદન કરું છું કે જેણે પોતાના કુટુંબને, પોતાના પરિવારને, પોતાના સંબંધને, પોતાના પતિને લીલો છમ રાખ્યો છે. ઘણા ભાઈઓએ લીલા કપડાં પહેર્યા છે. આ બધા વચ્ચે જો આપણે વાત કરવાની હોય, મિત્રો, હું ને વિપુલભાઈ હમણાં જ વાત કરતા હતા કે સેલ્ફી બધી ચાલી રહ્યા હતા, તો તમે કૃષ્ણ ભગવાન સાથે લ્યો, વિષ્ણુ સાથે લ્યો, બ્રહ્માજી સાથે લ્યો, બરાબર છે, પણ જે અસુર હતા એમની સાથે લોકો એટલા પ્રેમથી સેલ્ફી લેતા હતા કે આપણને એમ થાય કે એટલે કેટલા આપણે કરુણાવાન થઈ ગયા છીએ કે આપણે અસુરમાંય તે આમ આપણો પતિ, આપણો દીકરો, આપણો ભાઈ જોઈ રહ્યા છીએ. મજા આવે એવી વાત છે. અને બ્રહ્માજી તો એટલા મરક મરક થતા હતા કે એ આજે ગયો, એ આજે ગયો, એ અહીંયા સિરિયસલી નહોતા રહી શક્યા, કરે રે આ વધ થઈ રહ્યું છે, એટલા બધા શાંતિથી વાત કરી રહ્યા હતા. વાત સેલ્ફી મૂળની છે. આમ જુઓ તો માણસની આખી કથા, સમગ્ર કથા એ સંબંધની જ કથા છે. ભાગવત આપણે બધા સાંભળી રહ્યા છે, પણ તમે જુઓ અંતે કથા ક્યાંક ને ક્યાંક સંબંધની, માનવ સંબંધની, સભ્યતાની છે. ભાગવત આપણને જીવવું કઈ રીતે, એની સાથે મરવું કેવી રીતે એ પણ શીખવે છે. ધર્મ એક એક એવું ફ્રીઝ છે. તમે ફ્રીઝમાં કોઈ વસ્તુ મૂકો તો તમને ખબર છે કે આજે બગડવાની હોય એના કરતાં એ થોડી મોડી બગડે. બગડવાનું આ જગતની તમામ વસ્તુઓ છે, જે જન્મ્યું છે એનું મૃત્યુ છે. તમે જુઓ તો અત્યારે તમે એક ફ્રીઝમાં, એમણે એક બહુ સરસ વાત કરી કે તમે આખા દિવસમાં 3 કલાક ક્યારેય નામ સ્મરણ કરી શકવાના નથી, પણ અહીંયા બેસો ત્યારે સ્મરણ કરો. હું તો ત્યાં સુધી કહું છું, શ્રદ્ધાપૂર્વક કહું છું કે 3 કલાક નહીં, આખા દિવસમાં એક વખત સમગ્રતાથી આંખ બંધ કર્યા વગર, આંખોમાં આંખ નાખીને એક વખત એની સાથે એકાકાર થવાની જો એકાદ ક્ષણે હશે તો એટલી જ સરખી 108 માળા નામની એટલું જ પુણ્ય તમને મળશે. તમે જુઓ અત્યારે કેવું સરસ વાતાવરણ હું જોતી હતી કે જે આપણા બધાના હાથમાં, જમણા હાથમાં મોબાઈલ હોય એની બદલે અત્યારે બધી સ્ત્રીઓ અને ભાઈઓના હાથમાં ગૌમુખી હોય છે, માળા હોય છે. એ 3 કલાક આ આખા કુટુંબનું પુણ્ય ક્યાંક તો ભેગું થશે, ક્યાંક તો એ પડઘા પડશે. અત્યારે નહીં દેખાય, પણ તમારી અત્યારે જે દીકરા દીકરીઓ તમને જોઈ રહ્યા છે માળા ફેરવતા, આવતા દિવસોમાં એ એના સંતાનોને કહેશે, મારા દાદી લીલી સાડી પહેરીને આમ કરતા મને હજી યાદ છે, મારા દાદા એક સરસ મજાનો ખેસ નાખીને આમ ટીપકા કરી અને આ કરતા હતા. પૂછો તમારી જાતને કે તમારે તમારા સંતાન પાછળ શું મૂકીને જવું છે. તમારા માટેની કથા, તમારા માટેનો વિચાર, કે તમારી પાછળ રહેલો વિવાદ. આસ્ક યોરસેલ્ફ. આપણે આમ જુઓ ને તો તમામ ઇન્દ્રિયો છે, તમને ઇન્દ્રિયોની વાતો 100% અહીંથી કરવામાં આવશે કે તમામ પ્રકારની ઇન્દ્રિયો 12 થી અંદર લઈ જવા માટેની છે. વાત કાનમાંથી અવાજ અંદર જાય, શ્વાસ અંદર જાય, જીભમાંથી ખોરાક અંદર જાય, બધું જ અંદર જાય. આંખ એક જ એવી છે કે દ્રશ્ય બહાર જાય. આ પૃથ્વી પર તમે જ્યારે આવો છો ત્યારે આંખ ખોલો છો, ત્યારે અન્યને જોવો છો. એનો અર્થ એ છે કે તમે માણસ હોવાની સાદું ટેસ્ટ એ છે કે તમે અન્યને ધ્યાનમાં રાખીને જીવતા થાવ. સેલ્ફ મોડમાં ને સેલ્ફી મોડમાં આપણે જેમ જેમ આવતા ગયા ને એમ હું મને જ જોતી થઈ ગઈ. મેં અન્યને જોવાનું બંધ કરી દીધું. અન્યને શું તકલીફ થાય છે, અન્યને શું મૂંઝવણ થાય છે, શું તકલીફ થાય છે એ બધું જ ભૂલી જાઉં, કારણ કે હું સેલ્ફીમાં મને જોઉં છું.
અને પછી મને જોઉં છું, હમણાં જ અમે સ્નેપચેટની વાત કરતા હતા કે રૂપાળા જ જોવા છે આપણે બધાને. આપણે કોઈને આપણી જાત કુરૂપ જોવી જ નથી. જેટલી પરવા આપણે આપણા કુરૂપતાની ચહેરાની કરીએ છીએ, એટલી પરવા આપણે આપણા વિચાર મનની અને આત્માની ક્યારેય કરતા નથી. મને મારા કાળા કુંડાળા દેખાય, મને મારા કાળા કામ ન દેખાય, મને મારા સફેદ થતા વાળ દેખાય, પણ કોઈ વ્યક્તિના જીવનમાં સફેદ વાળ મારા કકળાટના હિસાબે આવી ગયા છે એ મને ન દેખાય. મને મને આમ ઝાંખી પડતી કરચલીઓ વાળી જિંદગીમાં ચહેરા વાળી નેહલ દેખાય, પણ આપણને કોઈને કોઈના તમારા બોલેલા વાક્યના હિસાબે કોઈના જીવનમાં આવેલી કરચલીઓ આપણને ન દેખાય. સાહેબ, ક્યારેક કોઈકે બોલેલા શબ્દો પી જવા જોઈએ, કેટલા કડવા છે ને એ આપણને ખબર પડે. ઘણા લોકો એવું કહે છે, હું તો કોઈનું સાંભળું જ નહીં, કઈ જ દેવો, રાખવાનું જ નહીં. સાહેબ, રાખવા માટે જીગર જોઈએ, ગળી જવા માટે તમારે નીલકંઠનું સ્વરૂપ હોવું જ, તો તમે ગળી જાઓ. અંદર તમે કેટલાય ઘૂંટડા કોઈકના સંબંધોના કેટલાય અભાવના પીવો ને ત્યારે આવું કુટુંબ સાથે રહે. બાકી તમે બધા આપણે કેવી સભ્યતામાં જીવી છે, સાંજે ડિનર માટે કોઈકને મળવા હોય ને તો ત્રણ જણાને તો કેટલું બટર પોલિશિંગ કરવું પડે. તમારું કુટુંબ માટે તમને સાચા અર્થમાં એ માન હોવું જોઈએ કે એક ફોન એક વાત દાદા માટે છે, તમે બધા હાજર છીએ. સાચવી રાખજો આ પ્રેમ અને હૂંફને. ટ્રસ્ટ મી, આવતા દિવસોમાં ભલે બધા કહેતા હોય પેટ્રોલની અછત થવાની છે, આની અછત થવાની છે, આ જગતમાં પ્રેમની અછત ભારે ભાર થવાની છે, સંબંધની અછત ભારે ભાર થવાની છે. તમે જુઓ, આપણે હવે માત્ર સેલ્ફી પડાવવા માટે સ્માઇલ કરીએ છીએ, આપણે ડાન્સ માત્ર ઇન્સ્ટાગ્રામની રીલ માટે કરીએ છીએ. અજાણ્યા માણસને તમે હસો ને રમેશભાઈ, તો એ તમને એમ પૂછે, ઓળખો છો તમે? હસો એટલે પહેલો સવાલ એનો આવે કે ઓળખો છો. એનો અર્થ એ છે કે ઓળખતા ન હોય તો દાંત ના કાઢવાના ભાઈ. સાહેબ, બે કૂતરાઓ ભેગા થાય ને તો એકબીજા સામે હડકાએ ચડે, બે ભેંસ ભેગી થાય તો એકબીજા સામે ભાંભરે, બે સિંહ ભેગા થાય તો ગર્જના કરે, બે પ્રાણીઓ ભેગા થાય તો તોફાન કરે, માણસ જ એક એવો છે કે બે ભેગા થાય તો એકબીજા સામે સ્માઇલ કરે. એટલે ઓળખો છો એમ નહીં, મને તેવું થાય કે હવે અમે તમને ઓળખાઈ ગયા કે તમે કોણ છો આ પ્રશ્ન પૂછીને. અને મેં હમણાં જ એવું ફેસબુકમાં લખ્યું હતું કે આટલો બધો કોરોના ગયા ને પછી આપણને બધા એમ પૂછે ને કે કેમ છો, અમુક વ્યક્તિઓને મળીને આપણે એમ થાય હું કેમ છો, હજી કાંઈ આડું ન આવ્યું તમને. સંબંધ એ વિશ્વાસ.